નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે, વિષય હિન્દી, ભાગ 16, ચિત્ર દેખો, સહી શબ્દ લખો. અહીંયા આપણે ચિત્ર આપ્યા છે અને શબ્દો આપ્યા છે, એમાંથી સાચો શબ્દ શોધીને આપણે લખવાનો છે. ચિત્ર દેખો, કોષ્ટક છે, સહી શબ્દ ઢૂંઢ, ચિત્ર કે નીચે લખો. ચિત્ર જુઓ, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લખો. તો આપણને અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે, એ આપણને નીચે ચિત્ર આપ્યા છે, એ ચિત્ર જોઈને એ શબ્દમાંથી શોધીને લખવાના છે સાચા જવાબ. ટમટમ, ઘોડાગાડી, ધડ, મગર, બતક, હળ, રક્ષક, ઝરણા, સત્ર, શ્રવણ, પતંગ, ફળ, ઘર, ગઢ, ઠગ, સડક અને કલશ, આટલા શબ્દો આપ્યા છે. તો પહેલું આપ્યું છે ઘર, તો ઘર એટલે ઘર જ થાય, તો ઘરનો શબ્દ શોધીએ તો આ રહ્યો ઘર. તો આ ઘર શબ્દ અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું. બીજો આપ્યો છે મગર, ચિત્ર શું છે મગર, તો મગર જોઈએ. આપ્યો છે શબ્દ મગરનો, ક્યાં છે? આ રહ્યો. તો આ મગરનો શબ્દ શોધીને અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું મગર. શું દેખાય છે? પર્વત જેવું, પર્વત નહીં, એમાં શું કહેવાય? ગઢ. તો ગઢ શબ્દ આ રહ્યો, તો એ લખીશું ગઢ. પછી ઘોડાગાડી, ઘોડાગાડીને હિન્દીમાં ટમટમ કહેવાય, તો પહેલો જ આ શબ્દ રહ્યો ટમટમ, તો એ ખાલી જગ્યામાં લખીશું ટમટમ. ધડ, આપણું શરીર, ધડ આપ્યું છે, માથાથી આ શરીર આપ્યું, અને આ શું કહેવાય? ધડ કહેવાય. તો ધડ શબ્દ લખીશું આપણે, તો ધડ શબ્દ આ રહ્યો, તો એ શોધીને અહીંયા લખીશું ધડ. આને સત્ર કહેવાય, તો સત્ર શું કહેવાય? સત્તરે કહીએ આપણે ગુજરાતીમાં, તો એને હિન્દીમાં સત્ર કહેવાય. તો સત્ર શબ્દ શોધીએ તો આ રહ્યો, તો આ શબ્દ આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં સત્ર. પતંગને પતંગ જ કહીએ છીએ, તો પતંગ શબ્દ શોધીને લખશું પતંગ, તો અહીંયા ખાલી જગ્યામાં લખો પતંગ. ઠગ, ઠગ હોય બે માન, તો ઠગ, તો આ જ ઠગ શબ્દ અહીં લખીશું ઠગ. ગુંડા મવાલીને ઠગ કહેવાય. ઝરણા, પાણીનું ઝરણું હોય અને ઝરણું આપણે કહીએ ગુજરાતીમાં, તો હિન્દીમાં ઝરણા, તો લખીશું ઝરણા, તો આ રી ઝરણા શબ્દ. હિન્દીમાં જ આવી રીતે થાય, ફ ફટાકડાના જમ, ગુજરાતીમાં ફ જેવો લાગે, ને હિન્દીમાં આને જ કહેવાય ઝરણા. આ શું દેખાય છે? સડક, રસ્તો, ગુજરાતીમાં આપણે આને રસ્તો કહીએ, હિન્દીમાં શું કહેવાય? સડક. તો અહીંયા લખીશું ખાલી જગ્યામાં સડક, આ કૌંસમાં આપ્યું છે સડક, તો એ લખીશું સડક. હિન્દીમાં બતકને શું કહીએ? બતક, ખ ક નહીં, બતક, ખ, તો એ લખીશું બતક. આ ચિત્ર જોઈને ખબર પડી જશે કે મા બાપની સેવા કરીને કાવડમાં કોણ લઈ જાય છે? શ્રવણ, તો આને શ્રવણ કહેવાય, તો એ લખ્યું શ્રવણ. રક્ષક, દેશની રક્ષા કરે એને આપણે શું કહીએ? સૈનિક, અને હિન્દીમાં રક્ષક, જે દેશની રક્ષા કરે એને રક્ષક કહેવાય, રક્ષક. કલશ એટલે ઘડો, લોટો આપણે કહીએ છીએ કલશ, હિન્દીમાં કલશ, કલશ એટલે ઘડો. ફળ, આ શું છે? ફ્રૂટ છે, દેખાય છે ચિત્રમાં ફ્રૂટ, સફરજન, દ્રાક્ષ, કેળા ને બધું, આને આપણે ફ્રૂટ કહીએ, ફળ કહેવાય. શું કહેવાય? ફળ, તો હિન્દીમાં ફળ, ફ આપણે ગુજરાતીમાં ફ અડ કહીએ, હિન્દીમાં ફ લ. આ શું છે? હળ, એ ગુજરાતીમાં હળ કહીએ, હિન્દીમાં હ લ, અહીં આપ્યું છે હ લ, તો અહીં આવશે હ લ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર દેખો, કોષ્ટક છે, સહી શબ્દ ઢૂંઢ કર, ચિત્ર કે નીચે લખો. ચિત્ર જુઓ, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લખો. ઋષિ, આમ, ઈ, ધન, ઓકલી, અનાર, યજ્ઞ, ઋષભ, ઉલ્લુ, ઇમલી, ઊન, એડી, ઔષધ, એનક, સ, અંગુર. આ શું આપ્યું છે ચિત્ર? થન, થન એટલે આચર થાય, આચરને હિન્દીમાં થન કહેવાય. શું કહેવાય? થન, તો આ શબ્દ આપ્યો છે ને આપણે થન એટલે આચર, એ લખીશું થન.
શું કહેવાય દાડમ, દાડમને આપણે હિન્દીમાં શું કહીએ? અનાર. આપણે જોઈતું આગળ ભણી ગયા, અનાર એટલે દાડમ. તો અનાર ક્યાં છે? આ રીતે તો અહીંથી આપણે શોધીને કૌંસમાંથી લખશું, અહીંયા નીચે ખાલી જગ્યામાં અનાર. આ તો તમને ખબર હશે, કેરી. કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. આમ તો એ આપ્યું છે આમ, તો એ ખાલી જગ્યામાં લખીશું આમ. આ તો તમને જોતા જ મોમાં પાણી આવી ગયું છે. ઈમલી, આંબલી. ખાટી ખાટી લાગે ને, તો આંબલીને હિન્દીમાં શું કહેવાય? ઈમલી. ઈમલી એટલે આંબલી. અહીંયા આપ્યું છે આપણે કૌંસમાં શબ્દ, હું વાંચ્યો હતો ને ઈમલી, તો એ લખવાનો ઈમલી. ઈક, શેરડીને આપણે ઈક કહીએ. આપણે આગળ જોઈ ગયા ઈક એટલે શેરડી, જોઈ ગયા ને. તો શેરડીને આપણે ઈક કહીએ છીએ હિન્દીમાં. તો અહીંથી જ આ શોધીને અહીંથી લખીશું જોઈને ઈક ખાલી જગ્યામાં. ઘુવડને શું કહીએ છીએ? ઉલ્લુ. શું કહેવાય? ઉલ્લુ. તો ઉલ્લુ શબ્દ આર્યો કૌંસમાં આપ્યો છે ને, તો અહીંથી આપણે જોઈને અહીં લખીશું ખાલી જગ્યામાં ઉલ્લુ. અને શું કહેવાય? ઊન. ગુજરાતીમાં આપણે ઊન કહીએ છીએ, હિન્દીમાં પણ આને ઊન જ કહેવાય. તો ઊન શબ્દ શોધીને અહીંથી લખીશું ઊન. ઋષિ, ઋષિ મુનિ. આપણે ઋષિ કહીએ છીએ ને, તો ઋષિ લખીશું અહીંયા. આ શું છે? આપણે ત્રિકોણ એરો બતાવ્યો છે. એડી કહેવાય, પગની એડી, પાણી. તો આને આપણે હિન્દીમાં એડી કહીશું. ચશ્મા, ચશ્મા આપણે આગળ જોઈતું. શું કહેવાય ચશ્માને? એનક. એનક એટલે ચશ્મા. અને ખાંડની, ખાંડનીની શું કહીએ આપણે હિન્દીમાં? ઓખલી. શું કહીશું? ઓખલી. આ આપણો શબ્દ અહીંયા ઓખલી, અહીં લખવાનો ઓખલી એટલે ખાંડની. આ પણ આપણે જોઈતું પાઠમાં. દવાને શું કહેવાય હિન્દીમાં? ઔષધ. ઔષધ એટલે દવાઓ. ઔષધ. દ્રાક્ષ, અંગૂર. દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગૂર. તને તો સ કહીશું. આપ્યું બરદ, બરદને આપણે શું કહીએ? ઋષભ. શું કહેવાય? ઋષભ. યજ્ઞને તો યજ્ઞ જ કહેવાય, તો એ આપણે લખીશું યજ્ઞ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજા શબ્દો. ચિત્ર દેખો, કૌશક છે સહી શબ્દ ધૂંધ ચિત્ર કે નીચે લખો. ચિત્ર જો, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લખો. કમળ, ભગત, ચરણ, મોર, જલેબી, કસુઆ, પહિયા, તાલા, મસલી, કૌવા, ગુડિયા, ગાંધીજી, ગધા, ગુલાબ, એરાવત અને અદરક. તો પહેલું આપ્યું છે મોર. હિન્દીમાં મોરને મોર જ કહેવાય. તો આપણે શબ્દ આપ્યો છે મોર, તો એ લખીશું મોર. પૈડું, પૈડાને હિન્દીમાં પહિયા, પહિયા કહેવાય ને, તો એ લખીશું પહિયા. તાળું, તાળુંને હિન્દીમાં આપણે શું કહે? તાલા. ક્યાં કહેતે? તાલા. તો એ લખેંગે તાલા. તો ગધેડાને આપણે શું કહીએ? ગધા. સાલા ગધાએ, એસા બોલતે ના. તો ગધેડાને શું કહેવાય? ગધા. એ લખ્યું ગધા. ગુલાબ, ગુલાબ, ગુલાબને શું કહીએ છીએ આપણે? ગુલાબ. ગુલાબને ગુલાબ જ કહેવાય. ઢીંગલીને શું કહીએ છીએ? મેં તમને સૌ જોઈ બતાવી દઉં, આગળ આવી દઉં. આપણે ઢીંગલીનું ચિત્ર આવી દઉં, નીચે શબ્દ લખવાનો આવ્યો હતો. તો ઢીંગલીને આપણે શું કહેવાય હિન્દીમાં? જલ્દી જલ્દી બોલો, શું કહેવાય? ગુડિયા. તો આપ્યું ગુડિયા, તો એ લખીશું ખાલી જગ્યામાં ગુડિયા. કચબાને કસુઆ. કચવાને તમને ખબર પડી ગઈ કે કચવાને કસુઆ કહેવાય. મારા પહેલાં લખી દીધું છે કસુઆ. માસલી, તો માસલીને મસલી કહેવાય. શું કહેવાય? મસલી. ગાંધીજીને તો ગાંધીજી જ કહેવાય. ફોટો જોઈને ખબર પડી ગઈ છે ગોળ ચશ્માવાળા કે આ મહાત્માને શું કહેવાય? ગાંધીજી. તો લખી દીધું હશે તમે ગાંધીજી. કાગડાને શું કહેવાય? કૌવા. કૌવા. જલે જલેબીને જોઈ તો પાણી આવી ગયું હશે મોમાં. જલેબીને શું કહેવાય હિન્દીમાં? જલેબી. એરાવતને એરાવત. એરાવત. અદરક,
અજરક એટલે શું થાય ખબર છે તમને? તમે ચામાં નાખતા છો, અદરક એટલે આદું. ચિત્ર જોઈને ખબર પડી જશે આદુને અદરક કહેવાય હિન્દીમાં. ભગત આપ્યા છે, ભગત તો ભગત, ચરણ એટલે પગ, પગને શું કહેવાય? ચરણ. ને આ સરું ચિત્ર છે કમળનું, તો કમળને હિન્દીમાં કમળ કહેવાય. આપણે ગુજરાતીમાં કમળ અડ કહીએ છીએ, આમાં હિન્દીમાં કમળ. ખાલી જગ્યા મેં ઉચિત અક્ષર લિખકર શબ્દ પૂરા કરો. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો. આમાં આપણને ચિત્ર આપ્યા છે અને ખાલી જગ્યામાં જે શબ્દ આપણે જોઈએ સાચો શબ્દ લખવાનો છે. શબ્દ બનતો હોય અક્ષર આખો પૂરો કરવાનો છે. ખાલી જગ્યામાં લખીને ગીલા, ખાલી જગ્યામાં શું આવશે? સ, ગીલા સ. આ ગ્લાસને આપણે શું કહીએ હિન્દીમાં? ગિલાસ. રક્ષક, સિપાઈ, તો સિપાઈને આપણે હિન્દીમાં સૈ, ખાલી જગ્યા ક, સૈનિક. આખો શબ્દ શું બન્યો? સૈનિક. ઘોડાનો શબ્દ છે, તો ઘોડાને હિન્દીમાં ઘોડા કહેવાય. ઘો, ખાલી જગ્યા, તો શું આવશે? ડા, ઘોડા. ઊન, આગળ જોઈ ગયા આપણે ઊનનું ચિત્ર લખેલું હતું, શું હતું? ઊન. તો ઊન, ન ખાલી જગ્યામાં આવશે ન, ઊન. આ પણ જોઈ ગયા. ઈ, ખાલી જગ્યા લી. મેં કીધું તમને મોંમાં પાણી આવી ગયું છે, તો આંબલીને હિન્દીમાં શું કહેવાય? ઈમલી. તો ખાલી જગ્યામાં મ આવશે, ઈ મ લી. ખાલી જગ્યા રાજુ, તાજુ, તાજવાને શું કહેવાય? ત રા જુ. આ શું છે? ઘડી. ખાલી જગ્યા ડી, તો આગળ કયો શબ્દ છે? ઘ, ઘડી. ખાલી જગ્યા રજ, સનું ચિત્ર છે સૂરજ, તો શું શું આવશે? શું, સૂરજ. કલ, ખાલી જગ્યા પેનને આપણે શું કહીએ હિન્દીમાં? કલમ. તો ખાલી જગ્યામાં મ આવશે, અહીં લખીશું, ખાલી જગ્યામાં મ લખશું, કલ મ. ઝંડા, હિન્દીમાં, ગુજરાતીમાં ઝંડો પણ કહેવાય, રાષ્ટ્રધ્વજ પણ કહેવાય, તિરંગો પણ કહીએ છીએ, પણ હિન્દીમાં ઝંડા. શું કહીએ? ઝંડા. એ ડા આવશે, ઝંડા શબ્દ બન્યો. હોડી, ખાલી જગ્યા કા, હોડીને આપણે હિન્દીમાં શું કહીએ? નવ. તો એ હશે નવ કા, ખાલી જગ્યામાં નવ કા. સત્રી, તો સતરી. ચૂહા, ઉંદરને હિન્દીમાં ચૂહા કહેવાય, તો આ આપેલો છે અને ખાલી જગ્યામાં ચૂ લખશું, ચૂહા. ચિત્રમાં શું આવ્યું? અજગરનું ચિત્ર, હિન્દીમાં અજગર જ કહેવાય. આપણે જોઈએ અક, ખાલી જગ્યા ગર, ખાલી જગ્યામાં જ આવશે, શું આવશે? જ, અજ, ગર. કબૂતરનું ચિત્ર, કબૂતરને કબૂતર જ કહેવાય, તો ક, ખાલી જગ્યા તર, તો ક પછી શું આવું? કબૂતર. તરબૂજ, તરબૂજ, તો તર બુ, શું આવશે? બુ જ. વાંદરાને આપણે શું કહીએ હિન્દીમાં? બંદર. ખાલી જગ્યા દર, તો ખાલી જગ્યામાં શું આવશે? બન, બને માથે મીંડું, બંદર. આ ખાંડનીને શું કહેવાય હિન્દીમાં? ઓખ. શું આવે પાછળ? લી. શું આવશે શબ્દ? લી, ઓખ લી. દ્રાક્ષ, ખાલી જગ્યા ગુર, શું આવશે? ખાલી જગ્યામાં અ, માથે મીંડું, અંગુર. ખાલી જગ્યા લુ, મને શું કહેવાય હિન્દીમાં? ઉલ્લુ. તો અહીં આવશે ઉલ્લુ. શબ્દ પઢો લખો, શબ્દ વાંચો અને લખો. અહીંયા આપણે શબ્દ વાંચવાનો અને લખવાનો જ છે, બીજું કંઈ કરવાનું નથી. સાગર, તો સાગર. હિરણ, તો હિરણ. હાથી, તો હાથી. ટોપી, તો ટોપી. શિક્ષક, તો શિક્ષક. મિત્ર, તો મિત્ર. યજ્ઞ, તો યજ્ઞ. મૈયા, તો મૈયા. મામા, તો મામા. સરિતા, તો સરિતા. પંડિત, તો પંડિત. ગૌર, તો ગૌર. મંદિર, તો મંદિર. સુંદર, તો સુંદર. પૂજારી, તો પૂજારી. ચીડિયા, તો ચીડિયા. પાઠશાલા, તો પાઠશાલા. કવિતા, તો કવિતા.
कुंडाल तो कुंडाल, अंडा तो अंडा, बाजार तो बाजार, किताब तो किताब, कछुआ तो कछुआ, कोयल तो कोयल, खोल तो खोल, फूल तो फूल, जलेबी तो जलेबी, साइकिल तो साइकिल, अलमारी तो अलमारी, बढ़ई तो बढ़ई। આ શબ્દો જે આ ઉપર લખ્યા છે એ આપણે ખાલી જગ્યામાં લખવાના છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાક્ય ભણો અને લખો, વાક્ય વાંચો અને લખો. યજ્ઞ ગાના ગા, યજ્ઞ ગાના ગા. પવન સિતાર બજા, તો બાજુમાં લખી પવન સિતાર બજા. અમર આમ ખા, અમર આમ ખા. જોડણીમાં ભૂલ ના થાય એવી રીતે બાજુમાં આપણે વાક્ય આપ્યું છે એવું વાંચતું જવાનું અને અહીંયા બાજુમાં લખતું જવાનું છે. તો અહીંયા આપણો ભાગ પૂરો થાય છે અને લેસનમાં લખીશું હોમવર્કમાં. લેસનમાં લખવાનું હિન્દીનું હેડિંગ મારવાનું, શબ્દ ભણો ઓર લખો. તો આ શબ્દો લખવાના અને આ વાક્યો લખવાના, આટલું લેસન લખવાનું છે પાના નંબર 55. આ લેસન આપણે લખવાનું હિન્દીની નોટમાં, સારા અક્ષરે જોડણીની ભૂલ ના થાય એવી રીતે આપણે લેસન લખીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.